સાહેબની ઋણી રહેશે. બીજો મિત્રો, મારા ખ્યાલ મુજબ લગભગ તમારો 7 વાગે કાર્યક્રમ ચાલુ થયો છે. નામ તમને એવું હોય કે નેતાને બોલાવીએ છીએ એટલે એને આપણે બોલવા દેવું જ પડે, અને અમને એવું હોય, અમારી આદત પડી ગઈ હોય, જઈએ એટલે ફીડ ગમે હોય, અમને ખબર હોય ના ખબર હોય બોલીએ. અને આમ પણ તમે અમને ક્યાંક છાપામાં અમારું કાર્ટૂન જોતા હશો, ને અમારા બરાબર છાપામાં અમારું કાર્ટૂન બનાવે નેતા લોકોનું, એક બંડી પહેરાવી દે, બંડી તો પહેરી જ છે, આટલી મોટી ફાન બતાવી દે, પછી થોડા થોડા, હું હાવ નહીં કહું પણ થોડા થોડા અમે મૂર્ખ હોય એવું કંઈક વર્ણન સેન્ટેન્સ લખ્યું હોય, પછી અમારા ઘરે અમારું કંઈ હાલતું ન હોય એવું પાછું બીજું કંઈક કોટેશન લખ્યું હોય, અને સૌથી મહત્વનું લખ્યું હોય, દુનિયામાં બધો ભ્રષ્ટાચાર થયા નેતા કરી જાય છે. આ એનો અંતે એનો પરિપક્વ એનું પરિણામ આ હોય. મિત્રો, પોલિટિક્સ ડેમોક્રેસીની અંદર આવશ્યક છે, જાહેર જીવનનો એક મહત્વનું પાસું છે. કદાચ કંઈક હમણાં થોડા દિવસ પહેલા સંઘના સરસંઘ ચાલકજીએ એક સરસ મજાનું સેન્ટન્સ કહ્યું હતું એક કાર્યક્રમની અંદર, એમના ઉદબોધનમાં એમણે કહ્યું હતું કે ડેમોક્રેસીની અંદર જેવો સમાજ હોય એવું રાજ્ય હોય. કોઈ રાજ્ય સમાજને બદલી ના શકે, સમાજ રાજ્ય વ્યવસ્થાને બદલી શકે. આ ડેમોક્રેસીનું મહત્વનું પાસું છે. એટલા માટે જેવી સોસાયટી હોય એવા અમે હોઈએ, અમે કોઈના ભાઈ છીએ, કોઈના પરિવારના સભ્ય છીએ, કોઈના વતનના છીએ, મતલબ અમે તમારામાંથી અહીંયા છીએ. જેવા તમે હો એવા અમે હોઈએ. અમારી વિશેષતા એ હોય ડેમોક્રેસીની અંદર અમે મલ્ટીપ્લાય વર્ક કરતા હોઈએ. તમારે ત્યાં પેથોલોજીના પ્રોફેસર હશે, પેથોલોજી ભણાવતા હશે, એનાટોમીના પ્રોફેસર હશે, એનાટોમી ભણાવતા હશે, ફિઝિયોલોજીના પ્રોફેસર હશે, ફિઝિયોલોજી ભણાવતા હશે. ઇટ્સ એક્સપર્ટ ફોર હિઝ સબ્જેક્ટ, બટ વી આર એક્સપર્ટ ઓફ ઓલ સબ્જેક્ટ બીકોઝ ઓફ તમે અમને અત્યારે અહીંયા બોલાયા છે. વિષય મેડિકલ ફિલ્ડનો છે, તમે અમને બોલવા ઉભા કર્યા. જાહેર જીવનમાં કામ કરતા કરતા મંત્રી છું તો મારી પાસે રોડ, હાઈવે, શિપિંગ, કેમિકલ્સ, ફર્ટિલાઇઝર મંત્રાલય હશે. લોકો કઈ આ મંત્રાલયનું કામ લઈને જાવશે એવું હોતું નથી. સમાજના બધા લોકો પોતાના કામ લઈને અમારા પાસે આવતા હોય, એ કામને એમ શીખતા હોય, જોતા હોય, જોઈને કામને ક્યાં એનું સોલ્યુશન શું. મિત્રો, અમારી એવી સ્થિતિ હોય છે, સરકાર કાનૂનથી ચાલે, જનતાની અપેક્ષા એની આવશ્યકતા મુજબની હોય છે, અને એની આવશ્યકતા પૂરી થાય એવી એની અપેક્ષા હોય છે, એને સંતોષવાનું છે, સામે કાયદાનું પાલન પણ કરવાનું છે. એ બંનેની વચ્ચે અમે કામ કરતા કરતા ઘડાતા હોઈએ છીએ. એટલા માટે કેટલુંક નોલેજ એ અમારામાં સ્વાભાવિક આવી જતું હોય છે. મિત્રો, આમાંથી હું શીખું છું, તમે જોજો. મને ગમ્યું કોઈ વ્યક્તિ પુસ્તક લખે છે ને, બદલાતો સમય છે, બદલાતા સમયની અંદર અત્યારે આપણે ટેલિવિઝન જોઈએ છીએ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, એટલે પુસ્તકોનું મહત્વ ક્યાંથી ઘટી જાય એવું નથી. અત્યારે તમે જોજો, ટેલિફોન આવ્યો સગવડતા માટે આવ્યો હતો ને, મોબાઈલ આવ્યો, સારું ચાલો મુંબઈનું કામ મોબાઈલ આવીને કરી દીધો, મુંબઈ વાત થઈ ગઈ, એટલે મુંબઈ આવવા જવાનું ઓછું થઈ ગયું ખરું, એટલે રેલવે સ્ટેશન ઉપર ટ્રાફિક ઘટી ગયો ખરો, કોઈ બસ સ્ટેશન ઉપર ટ્રાફિક ઘટી ગયો ખરો, નહીં ઘટ્યો. કદાચ કોમ્યુનિકેશનનું માધ્યમ વિકસ્યું, પરંતુ પ્રત્યક્ષ તમને જ્યારે મળો ત્યારે જે કામ નિપટે એ તો ત્યારે જ નિપટાય. પ્રત્યક્ષ મળવાથી જે સંતોષ થાય ત્યારે જ થાય. તમે કદાચ ટેલિવિઝન ઉપર જોઈ લીધું અથવા તો ઓડિયોમાં સાંભળી લીધું,